નમસ્તે બાળ મિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર 8 નકશા લેખન લેક્ચર 4 બરોબર પેજ નંબર 124 પરનો નકશો 6 પરનો અભ્યાસ કરીશું. ચિત્રની અંદર નકશા 6ની અંદર ઇડલીપુર, બરફીનગર, ઢોકરાબાદ, ભેલપુર, સોલાઘાટ બરોબર આ બધા જ ખાવાના નામ શું, એટલે મોંમાં પાણી લાવવાની જરૂર નથી, કારણ કે તમને ખાવા મળવાનું નથી. આ 5 શહેરો આપેલા છે બરોબર, એ 5 શહેરો ઉપરથી આપણે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન 1, નકશામાં ઇડલીપુર અને બરફીનગરથી કેટલા સેમી દૂર છે? તો સ્કેલ લઈને સીધે સીધું સેલેમ આપી શકાય. જો આવી વાંકી ચૂંકી માપવાની હોય તો તમારે પતંગનો દોરો લઈ અહીંયાથી આમ મૂકી અને પછી માપવાનું હોય, અને દોરો પછી ક્યાં માપવાનું તમારે સ્કેલ ઉપર, પણ અહીંયા ડાયરેક્ટ માપી શકાશે. કેટલા સેમી દૂર છે? 5 સેમી દૂર છે ઇડલીપુરથી બરફીનગર. હવે આ ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટર, અહીંયા 5 સેમી અંતર આવે પણ અહીંયા પ્રમાણમાં આપેલું જ છે કે 1 સેમી બરાબર 10 કિમી, તો 5 સેમી બરાબર 50 કિમી દૂર છે. ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે, તેના પર કેનું નિશાન કરો. હવે અહીંયાથી અહીંયા 5 સેમી, તો વચ્ચે 2.5 કિમી જ્યાં ત્યાં બિંદુ દર્શાવી અને કે લખી દેવાનો. જલેબીપુર અને સોલાઘાટ, જલેબીપુર ક્યાં છે બરોબર, જલેબીપુર એ સોલાઘાટ અને ઢોકરાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. હવે સોલાઘાટ અને આ ઢોકરાબાદ આ બંનેના મધ્યમાં અહીંયા જલેબીપુર આવેલું, તો પહેલાં તો તમારે દોરો લઈને આમ માપવાનું છે કાટલા સુધી, દોરાનો સરખો ભાગ કરી દોરો અડધો જ્યાં ત્યાં બિંદુ દર્શાવીને અહીંયા લખી દેવાનું જલેબીપુરનો જે બરોબર. હવે ભેલપુર અને સોલાઘાટ, અહીંયા ભેલપુરથી સોલાઘાટ વચ્ચે રસ્તાની લંબાઈ માપવાની છે જે થતી હોય તે બરોબર. તમે દોરીનો ઉપયોગ કરીને વાંક્યું ચૂંકવું હોય તો શેના વડે મપાય, દોરી વડે મપાય છે, તો એમની વચ્ચેનું અંતર કેટલું આવે છે બરોબર 100 સેમી. તો 100 સેમી લઈએ પ્રમાણમાં ક્યાં આપેલું છે કે 1 સેમી બરાબર 10 કિમી, તો 6 સેમી બરાબર 60 કિમી અંતર આવેલું છે. હવે એના નીચેનું કે આપણને આશાની સારાનું ચિત્ર અહીં આપેલું છે બરોબર, આશાની સારા. હવે આશાની સારાની અંદર નકશા નંબર 7 છે, એની અંદર તમારે આ બગીચો છે, આ કાર્યાલય છે, પછી અહીંયા સભા મેદાન છે, આ હોલ છે, અને આ શાળાનો પ્રવેશ દ્વાર છે, મુખ્ય દરવાજો છે બરોબર. આની અંદર દરેક ધોરણ જો અહીંયા ધોરણ 1 બેસે, અહીંયા 2 બેસે બરોબર, 3 ધોરણ, ત્રીજું ધોરણ 3 અ, 3 બ બરોબર, આ ચોથું અને આ પાંચમું, આટલા વિભાગમાં આટલા ધોરણ. હવે આ બાજુ બરોબર 5 ધોરણ સુધી આવી ગયા, હવે 6 અ 6 બ બરોબર, પછી આ 7 8 આ 9 અને 10, 10 ધોરણ સુધીની શાળા આપેલી છે. ખ્યાલ આવી ગયો. હવે આ નકશાના આધારે બાજુના પેજ ઉપરના તમારે શું લખવાનું છે કે સવાલ જવાબ લખવાના છે. સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું વધારે છે? હવે આપણને જે તમને મેં આગળનું ચિત્ર બતાવ્યું ને, એ ચિત્ર તમારે જોવાનું છે. શાળાના મેદાનના સભા મેદાનનું જે ક્ષેત્રફળ છે એ 15 છે, 15 ખાના છે, અને શાળાના કાર્યાલયનું ક્ષેત્રફળ એ 3 ખાના છે, તો 15 ભાગ્યા 3 કરીશું એટલે 5 ગણું આવે છે. વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો લંબાઈ, લંબાઈ એટલે કઈ થશે ઊભી, અને પહોળાઈ આડી, તો લંબાઈ એની માપશો ને ઊભી તો 5 હશે જ બરો, 5 જ, તો આ 2 છે અહીંયા 12 છે એટલે ના આવે, પણ અહીંયા 5 છે ને અહીંયા 5 છે, તો બંનેમાં કઈ આવે એ જોવાનું. તો આની અંદર લંબાઈ 5 અને પહોળાઈ 5, તો જે વર્ગખંડ બતાવ્યા છે ચોપડીની અંદર એ ચોરસ નથી, લંબચોરસ આકાર છે, એટલે આ પણ ન આવે, એટલે પછી બાકીનું વધ્યું આ, એટલે આ એનો વિકલ્પનો જવાબ આવે છે. હવે આગળ આશાની સારા બધા જ વર્ગખંડો બરાબર કઈક આ રીતે બતાવે છે કે બ્લેકબોર્ડ અહીંયા છે, બ્લેકબોર્ડની સામે ડિસ્પ્લે બોર્ડ છે, ડિસ્પ્લે બોર્ડની બાજુમાં કબાટ છે, એની બાજુમાં 2 બારી આવેલી છે, અને બ્લેકબોર્ડની સામે એક બાજુ બારી અને એક બાજુ દરવાજો છે, અને દરવાજાની બાજુમાં નોટિસ બોર્ડ છે,
બરોબર અને આજ પ્રમાણે એમની બેઠક વ્યવસ્થા છે તો હવે આના આધારે નીચેના સવાલ જવાબ આપણે લખવાના છે કે તમને કીધું નીચેનામાંથી કયું બ્લેકબોર્ડ ની બરાબર સામે છે આ બ્લેકબોર્ડ ની સામે શું આવશે કબાટ બારી નોટિસ બોર્ડ કે ડિસ્પ્લે બોર્ડ તો ડિસ્પ્લે બોર્ડ બરોબર હવે આપણે આ બી સા ચિત્રની અંદર દર્શાવવાનું છે અને ત્રણ અના વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે ત્રણ અ અહીંયા સન મેદાન છે પેલી બાજુ છે લે વિદ્યાર્થીઓ મેદાન જોઈ શકતા નથી હવે આપણને બધા ચિત્રો તમારે આ ચિત્રની અંદર બતાવવાના ત્રણ અ અને સાતના વર્ગખંડમાં બ્લેકબોર્ડ ક્યાં આવે એ દર્શાવવાનું છે અને જોવાનું અને દોરવાનું છે બરોબર તો આ આ જ પ્રમાણે આ ચિત્ર પણ સામે આપણે યાદ રાખવાનું છે બરોબર કે વર્ગખંડમાં બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ ક્યાં હશે દરવાજો હશે દરવાજાવાળી જ્યાં દરવાજો હશે એની લાઇનમાં જ બ્લેકબોર્ડ દર્શાવી દેવાનું અહીંયા ત્રણ અ બરોબર કે અહીંયા ત્રણ સ કયો કયો કીધો ત્રણ અ પેલી બાજુ અને ધોરણ સાત તો અહીંયા આવી ગયો આ દરવાજો અને એ જ લાઇનમાં અહીંયા બતાવી દેવાનું છે બરોબર અને ચાર અને દસના વર્ગખંડમાં કબાટ તો કબાટ ક્યાં બતાવવાનું છે જ્યાં બે બારી બતાવેલી હોય એની અંદર ત્યાં કબાટ દર્શાવી દેવાનું છે અને નોટિસ બોર્ડ તો જ્યાં દરવાજો હોય એ જ લાઇનની અંદર અહીંયા નોટિસ બોર્ડ બતાવી દેવાનું બરાબર ધોરણ બેના વર્ગખંડમાં મધ્યાહનની છેલ્લી બેઠક તો મધ્યાહનની મધ્યહાર આ મધ્યહાર છે આ બાજુ બે આ બાજુ બે તો મધ્યાહનની છેલ્લી બેઠક અહીંયા આવશે એ ત્યાં બેન્ચીસ દોરી દેવાની ધોરણ બે અને એકના વર્ગખંડમાં બેઠેલા ડિસ્પ્લે બોર્ડ તો જ્યાં બ્લેકબોર્ડ એની સામે બરાબર અથવા કબાટ આ બે બારી હોય એની એ દિવાલે નહીં એની આ બાજુની દિવાલે ડિસ્પ્લે બોર્ડ બતાવવામાં આવે છે જો અહીંયા આ નકશો આપેલો છે બરાબર નકશા આ ઉત્તર દિશા આ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આના આધારે બરાબર આ નકશાના આધારે કેનેડા પછી યુનાઇટેડ ઓફ અમેરિકા સ્ટેટ ઓફ મેક્સિકો ગલ્ફ ઓફ મેક્સિકો પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર આના આધારે વિકલ્પોના જવાબ છે કે તમને પહેલો વિકલ્પ કીધો મેક્સિકોની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે આમ બરાબર મેક્સિકો એની પશ્ચિમે તો પશ્ચિમ આ બાજુ કયો મહાસાગર તો પેસિફિક મહાસાગર યુનાઇટેડ આઈઆરઈ બરાબર સ્ટેટ ઓફ અમેરિકા થી અમે મેક્સિકો કઈ દિશામાં તો મેક્સિકો કઈ દિશામાં દક્ષિણ દિશામાં આવેલું છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની ઉત્તર બાજુએ શું આવેલું છે આની ઉત્તર ઉપર શું આવેલું છે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની બરાબર પૂર્વ બાજુએ કયો મહાસાગર આવેલો છે પૂર્વ બાજુ તો આ પૂર્વ બાજુ તો એટલાન્ટિક મહાસાગર હવે આ કેનેડા કેનેડાથી મેક્સિકો કઈ દિશામાં છે તો આ દક્ષિણ દિશા છે બરાબર અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની દક્ષિણમાં આ સાઈની દક્ષિણમાં શું આવ્યું તો બંને આવેલા મેક્સિકો અને ગલ્ફ ઓફ મેક્સિકો એટલે એ આ બી અને સીની અંદર એ અને બી બંને અને ડીની અંદર એક પણ નહીં તો શું આવશે સી વિકલ્પ એ અને બી બંને આવેલા છે બરાબર હવે એના પછી પ્રશ્ન ત્રણ ત્રીજું ચિત્ર કે આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે સ્કૂલ આપેલી છે બરાબર સ્કૂલનું ચિત્ર છે મંદિર હોસ્પિટલ દુકાન બરાબર જેમ સ્ટ્રીમ્સ મેઇન સ્ટ્રીમ ફાયર સ્ટેશન પોસ્ટ ઓફિસ બરાબર જંગલ બ્લોક હિલ સ્ટેશન વોગેલ પાર્ક બધા અહીંયા આપેલા છે અને છેલ્લે અહીંયા તમને ચિત્રમાં પણ દર્શાવેલું છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આના આધારે ખાલી જગ્યાના જવાબ લખવાના છે તમારે કે બેંક બગીચો બેંકની ખાલી જગ્યા બાજુએ છે આની અંદર બગીચો શોધવાનો છે બગીચો બેંકની બગીચો અને બેંક બંને શોધી કાઢો બરાબર આ બેંક રહી બરાબર અને બગીચો તમારો અહીંયા આ પાર્ક એટલે બગીચો કહેવાય પાર્ક એટલે બગીચો બરાબર તો બેંકની આ બેંક છે બેંકની કઈ દિશામાં પાર્ક છે નીચેની તરફ એટલે દક્ષિણ દિશા પોસ્ટ ઓફિસ આ પોસ્ટ ઓફિસ રહી હોસ્પિટલની ની શબ્દ આવતી આ પ્રભુરાન આ હોસ્પિટલ આ પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે આ બાજુ તો કઈ કહેવાશે પૂર્વ ફાયર સ્ટેશન આ ફાયર સ્ટેશન રહી બરાબર
ફાયર સ્ટેશન ચર્ચની ની શબ્દાવતી આપણે ઉભા રહ્યા છીએ એવું સમજવાનું. આ અહીં આપણે ઉભા છીએ તો ફાયર સ્ટેશન કઈ દિશામાં? ઉપરની તરફ. એટલે શું કહેવાશે? ઉત્તર. સારા કરિયાણાની દુકાનની ખાલી જગ્યા બાજુએ છે. હવે કરિયાણાની દુકાન આપણને શોધી કાઢવાની છે, બરોબર? અને શું આપેલું છે? સારા. સારા એટલે સ્કૂલ, આ સ્કૂલ છે. અને કરિયાણાની દુકાન, દુકાન એટલે આ દુકાન છે. તો દુકાન એ કઈ બાજુ છે? આમ, એટલે આ પશ્ચિમ દિશામાં આવેલી છે, બરોબર. હવે આપણને એના પછી પ્રશ્ન ચાર, પ્રશ્ન ચાર ની અંદર, નકશા ની અંદર આપણે આગળ શીખી ગયા, પણ આપણને આટલા સવાલ જવાબ મોઢે પણ આવડવા જોઈએ નકશા વિના. કે ભારતના ત્રણ દક્ષિણ રાજ્યોના નામ તો મોઢે કરી જ દેવાના, કેરળ, તમિલનાડુ, કર્ણાટક. ભારતના ચાર પૂર્વ રાજ્યોના નામ લખો તો મેઘાલય, નાગાલેન્ડ, અસમ અને મણિપુર. દિલ્હીની ઉત્તરમાં આવેલા ત્રણ રાજ્યોના નામ લખો તો ઉત્તરાખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બરોબર. એ જ પ્રમાણે કે રાકેશ રાજસ્થાનથી અસમ જઈ રહ્યો છે, તેના રસ્તામાં આવતા રાજ્યોના નામ તો ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળા. અને રસીમ હિમાચલ પ્રદેશથી બેંગ્લુરુ જઈ રહી છે, તેના રસ્તામાં આવતા રાજ્યોના નામ લખો તો હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, બરોબર. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આપણને લખવાનું. હજી સમજ્યા કે નકશાના આધારે સવાલ જવાબ અમુક તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના રાજ્યો, ત્રણથી ચાર ચાર રાજ્યોના નામ મોઢે આવડવા જોઈએ. આજનું ગૃહકાર્ય PDF ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું. જય સ્વામિનારાયણ.